टेक्नोलॉजी में आपणे पहला पाठना त्रण लेक्चर अभ्यास करी चुक्या छे। तो त्रीजा लेक्चर में आपणे सिंचाईनी जे परंपरागत रीत छे अने सिंचाईना जे स्त्रोत छे तेना विशे आपणे अभ्यास कर्यो हतो। त्यार पछीनो आपणो टॉपिक आवे छे आधुनिक सिंचाई पद्धतिओ। तो आधुनिक सिंचाई पद्धति में आपणे बे पद्धतिनो अभ्यास करवानो छे, जेमा एक छे फुवारा पद्धति अने बीजो छे टपक सिंचाई पद्धति। तो सौथी पहेला आपणे फुवारा पद्धति विशे अभ्यास करीशुं। तो पहेलुं छे फुवारा पद्धति। तो आ पद्धति जे छे एनो उपयोग असमतल भूमि माटे करवामां आवे छे। आ पद्धतिनो उपयोग क्यां करवामां आवे छे? असमतल भूमि माटे। असमतल एटले के समतल न होय तेवी, समतल न होय तेवी એટલે કે ઊંચી નીચી જ્યાં જમીન હોય તો ત્યાં ફુવારા પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે। અને એવા વિસ્તારો કે જ્યાં પાણીની અછત પણ હોય તો તેવા વિસ્તારમાં ફુવારા પદ્ધતિનો ઉપયોગ મોટા ભાગે કરવામાં આવતો હોય છે। તો આપણો પહેલો પોઈન્ટ છે કે ફુવારા પદ્ધતિનો ઉપયોગ અસમતલ ભૂમિ માટે કરવામાં આવે છે। આ પદ્ધતિનો असमतल भूमि माटे करवामां आवे छे। आ પદ્ધતિનો ઉપયોગ અસમતલ ભૂમિ માટે કરવામાં આવે છે જ્યાં પાણી ઓછી માત્રામાં હાજર હોય, કે જ્યાં પાણી કેવું હોય ઓછી માત્રામાં હાજર હોય, જ્યાં પાણી ઓછી માત્રામાં હોય ત્યાં પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવતો હોય છે। તો કાટખૂણે પાઇપના ઉપરી છેડા પર ફરતી નોઝલો લગાડવામાં આવે છે। કાટખૂણે પાઇપના ઉપરી છેડા પર ફરતી નોઝલો લગાડવામાં આવે છે, જે તમે અહીંયા બાજુમાં આકૃતિ જોઈ શકો છો। તમારા પાઠ્યપુસ્તકમાં પણ આકૃતિ તમને આપેલી છે। તો જ્યાં કાટખૂણે પાઇપના ઉપરી છેડા પર ફરતી નોઝલો લગાડવામાં આવે છે, ત્યાં કાટખૂણે પાઇપના ઉપરી છેડા પર ફરતી નોઝલો લગાડવામાં આવે છે। આ પાઇપ નિશ્ચિત અંતરે મુખ્ય પાઇપ સાથે જોડાયેલ છે। આ જે પાઇપ હોય એ નિશ્ચિત અંતરે એટલે કે અમુક અંતર પછી એક જે મુખ્ય પાઇપ હોય કે જેમાંથી પાણી વહેતું હોય મુખ્ય પાઇપ સાથે લગાડવામાં આવે છે। તો આ પાઇપ નિશ્ચિત અંતરે મુખ્ય પાઇપ સાથે લગાડવામાં આવે છે। આ બંને પદ્ધતિ ખૂબ ઉપયોગી છે, ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો। તો આ પાઇપ જે છે તે નિશ્ચિત અંતરે મુખ્ય પાઇપ સાથે લગાડવામાં આવે છે। જ્યારે પંપની મદદથી પાણી મુખ્ય પાઇપમાં પહોંચાડવામાં આવે છે, જ્યારે પંપની મદદથી એટલે કે આપણે ઘરે મોટર વાપરતા જોઈએ કે ધાબા ઉપરના ટાંકા ઉપર આપણે પાણી ચડાવવા માટે ઘરે મોટર વાપરતા હોય કે જે ભોયતળિયાના ટાંકામાંથી પાણીને ખેંચીને ઉપર લઈ જાય છે, તો એવી જ રીતે ખેતરોમાં પંપ કે જેના દ્વારા પાણી જે છે તે જમીનમાંથી ખેંચવામાં આવે છે અને મુખ્ય પાઇપમાં એ પાણીને પહોંચાડવામાં આવે છે। હવે જ્યારે આ પાઇપમાં પાણી જાય છે ત્યારે પ્રેશરથી જે નોઝલો છે તે નોઝલો રહી એ સતત ફરે છે અને ફુવારા સ્વરૂપે પાણી જે છે તે બહાર આવે છે। જ્યારે પંપની મદદથી પાણી મુખ્ય પાઇપમાં પહોંચાડવામાં આવે છે ત્યારે ફરતી નોઝલોમાંથી
पानी बाहर निकले ત્યારે ભરતી નદીમાંથી પાણી જે છે તે બહાર નીકળે છે એનો છંટકાવ છોડ ઉપર એવી રીતે થાય છે જેમ કે વરસાદ પડતો હોય જેમ વરસાદ પડતો હોય અને છોડ ઉપર પાણી પડે એવી જ રીતે આ પદ્ધતિમાં જે છે તે પાણી છોડ ઉપર પડતું હોય છે તો એનો છંટકાવ એવી રીતે કરવામાં આવે છે કે જાણે છોડ પર શું તો કે વરસાદ પડતો હોય છોડ પર વરસાદ પડતો હોય એવી રીતે એની ઉપર જે છે એ પાણીનો છંટકાવ કરવામાં આવે છે અને ફુવારા પદ્ધતિ રેતાળ જમીન માટે ખૂબ જ ઉપયોગી છે જ્યાં રેતાળ જમીન હોય ત્યાં ફુવારા પદ્ધતિ જે છે તે ખૂબ જ ઉપયોગી છે તો આ પદ્ધતિનો ઉપયોગ રેતાળ જમીનમાં કરવામાં આવે છે આ પદ્ધતિનો ઉપયોગ કેવી જમીન તો કે રેતાળ જમીનમાં કરવામાં આવે છે ત્યાર પછી આપણે જોઈએ છે ટપક સિંચાઈ પદ્ધતિ ત્યાર પછી આપણે જોઈએ છે કે ટપક સિંચાઈ પદ્ધતિ તો આ પદ્ધતિ જે છે તેના વડે પાણી મૂળમાં પડે છે તો આ પદ્ધતિ વડે પાણી ટીપે ટીપે છોડના મૂળમાં પડે છે આ પદ્ધતિ વડે પાણી જે છે તે ટીપે ટીપે છોડના મૂળમાં પડે છે આથી તેને ટપક પદ્ધતિ કહે છે ટીપે ટીપે છોડના મૂળમાં પાણી પડે છે એટલા માટે જ તેને ટપક પદ્ધતિ કહેવામાં આવે છે આથી તેને ટપક પદ્ધતિ કહે છે આથી તેને ટપક પદ્ધતિ કહેવામાં આવે છે તો જે ફળ આપતી વનસ્પતિના બગીચા તેમજ વૃક્ષોને પાણી આપવાની આ સર્વોત્તમ પદ્ધતિ છે હવે તમે ઘણી બધી જગ્યાએ ફળ આપતા જે બગીચાઓ હોય છે એ બગીચાઓમાં તમે જોયું હોય તો મોટા ભાગે ટપક પદ્ધતિનો જ ઉપયોગ કરવામાં આવે છે તો ફળ આપતા બગીચાઓ તથા વૃક્ષોમાં આ પદ્ધતિ જે છે તે સર્વોત્તમ ગણવામાં આવે છે સર્વોત્તમ એટલે કે સૌથી ઉત્તમ આ પદ્ધતિ ફળ આપતા બગીચા તેમજ વૃક્ષો માટે કેવી પદ્ધતિ છે સર્વોત્તમ પદ્ધતિ છે સર્વોત્તમ એટલે કે સૌથી ઉત્તમ પદ્ધતિ ગણવામાં આવે છે ત્યારબાદ આ જે પદ્ધતિ છે એના વડે છોડ કે ટીપીટીપી પાણી પ્રાપ્ત થાય છે અને આ પદ્ધતિમાં પાણીનો વ્યય થતો નથી આ પદ્ધતિમાં પાણીનો વ્યય થતો નથી આપણે ધોરિયા પદ્ધતિ છે તેમાં ઘણો બધો પાણીનો વ્યય થતો હોય પરંતુ ટપક પદ્ધતિમાં પાણીનો વ્યય થતો નથી એટલા માટે આ પદ્ધતિ એટલે કે ટપક પદ્ધતિ જે છે તે પાણીની અછતવાળા વિસ્તારોમાં એક વરદાન સ્વરૂપ ગણવામાં આવે છે એવા વિસ્તારોમાં પાણીની અછત હોય તેવા વિસ્તારોમાં આ પદ્ધતિ એક વરદાન સ્વરૂપ ગણવામાં આવે છે તો આપણો પોઈન્ટ કે આ પદ્ધતિ માં પાણીનો વ્યય થતો નથી તેથી પાણીના અછતવાળા વિસ્તારોમાં આ પદ્ધતિ વરદાન સ્વરૂપ
ત્યારબાદ આ જ્યાં કાટને પાઇપના ઉપરની છેડા ઉપરથી નોઝલો લગાડવામાં આવે છે અને આ પાઇપ નિશ્ચિત અંતરે મુખ્ય પાઇપ સાથે જોડાયેલી હોય છે જ્યારે પંપની મદદથી પાણી જે છે તે મુખ્ય પાઇપમાં પહોંચાડવામાં આવે છે એટલે ત્યારે ફરતી નોઝલોમાંથી પાણી જે છે તે બહાર નીકળે છે અને એનો છંટકાવ એવી રીતે કરવામાં આવે છે કે જાણે છોડ પર વરસાદ પડતો હોય અને આ પદ્ધતિનો ઉપયોગ રેતાળ જમીનમાં કરવામાં આવે છે ત્યારબાદ આપણે જોયું ટપક સિંચાઈ પદ્ધતિ તો આ પદ્ધતિ વડે પાણી ટીપે ટીપે છોડના મૂળમાં પડે છે ટીપે ટીપે એટલા માટે તેને ટપક પદ્ધતિ કહે છે આ પદ્ધતિ ફળ આપતા બગીચા તેમજ વૃક્ષો માટે સર્વોત્તમ પદ્ધતિ ગણવામાં આવે છે સર્વોત્તમ એટલે કે સૌથી ઉત્તમ ત્યારબાદ આ પદ્ધતિમાં પાણીનો વ્યય જે છે ખૂબ ઓછો થાય છે અથવા તો વ્યય થતો જ નથી તેથી પાણીના અછતવાળા વિસ્તારોમાં આ પદ્ધતિ એક વરદાન સ્વરૂપ ગણવામાં આવે છે તો અહીંયા આપણો આ જે ટોપિક છે કે આધુનિક સિંચાઈ પદ્ધતિઓ એ ટોપિક આપણો અહીંયા પૂર્ણ થાય છે ત્યાર પછીનો આપણો ટોપિક છે નિંદણથી રક્ષણ નિંદણથી રક્ષણ તો ભુજવાલે પહેલી જે તેના કાકાને ઘરે ગયા હતા એના કાકા ખેડૂત હતા બરાબર તો તે ઘઉંના ખેતરમાં ગયા અને ત્યાં ઘઉંના પાક સાથે તેને ઘણી બધી એવી વનસ્પતિઓ જોઈ કે જે ઉપયોગી નથી અને તેને તેના કાકાને પૂછ્યું કે કાકા આ જે વનસ્પતિ છે તે શું આપણને કોઈ ઉપયોગમાં આવે છે તો તેના કાકાએ કહ્યું કે ના આ વનસ્પતિ આપણને કોઈ ઉપયોગમાં આવતી નથી અને જેને નિંદણ કહેવામાં આવે છે તો સૌથી પહેલાં નિંદણ એટલે શું તો નિંદણની હું તમને એક સિમ્પલ વ્યાખ્યા આપું જે પાઠ્યપુસ્તકમાં નથી એના કરતાં અલગ તો નિંદણ એટલે શું તો મુખ્ય પાક સાથે ઉગી નીકળતી બિનજરૂરી વનસ્પતિને નિંદણ કહે છે નિંદણ એટલે શું મુખ્ય પાક સાથે ઉગી નીકળતી બિનજરૂરી વનસ્પતિ બિનજરૂરી એટલે કે જેનો જરૂર નથી તેવી વનસ્પતિને નિંદણ કહે છે તો સૌથી પહેલા આપણે નિંદણની યાદ કરીશું કે મુખ્ય પાક સાથે ઉગી નીકળતી બિનજરૂરી વનસ્પતિને નિંદણ કહે છે ફરીથી નિંદણ એટલે શું તો કે મુખ્ય પાક સાથે ઉગી નીકળતી બિનજરૂરી વનસ્પતિને નિંદણ કહે છે તો નિંદણ દૂર કરવાની જે પ્રક્રિયા છે તેને નિંદામણ કહે છે નિંદામણ એટલે શું તો કે નિંદણ દૂર કરવાની પ્રક્રિયાને નિંદામણ કહે છે પ્રશ્ન પૂછવામાં આવે છે નિંદામણ એટલે શું તો નિંદામણ એટલે શું નિંદણ દૂર કરવાની પ્રક્રિયાને નિંદામણ કહે છે ફરીથી નિંદામણ એટલે શું તો નિંદણ દૂર કરવાની પ્રક્રિયાને નિંદામણ કહે છે નિંદામણ આવશ્યક છે કારણ કે નિંદણ પાક પાકમાં જે પાણી પોષક દ્રવ્યો જગ્યા તેમજ પ્રકાશ માટે મુખ્ય પાક સાથે સ્પર્ધા કરે છે અને તેની વૃદ્ધિ જે છે તે અટકાવે છે તો નિંદણ દૂર કરીને નિંદામણ કરવું એ આવશ્યક છે એટલે કે જરૂરી છે શા માટે કારણ કે નિંદામણ નિંદણ જે છે તે નિંદણ મુખ્ય પાક સાથે સ્પર્ધા કરે મુખ્ય પાક સાથે સ્પર્ધા કેવી રીતે કરે તો કે પાણી પોષક દ્રવ્ય સૂર્યપ્રકાશ આ બધામાં જે છે તે ભાગ પાડે છે એમાં ભાગ પડવે છે
એટલા માટે એની સાથે સ્પર્ધા કરે છે અને મુખ્ય પાકની જે વૃદ્ધિ જે છે તેને અટકાવે છે, મુખ્ય પાકની વૃદ્ધિ થવા દેતું નથી, એટલા માટે નિંદણ જે છે તે દૂર કરવામાં આવે છે. તો નિંદણ શા માટે દૂર કરવામાં આવે છે એની આપણે વાત કરી, તો નિંદણ આવશ્યક છે. કારણ કે તે પાણી, પોષક દ્રવ્યો, પ્રકાશ વગેરે સાથે મુખ્ય પાક સાથે સ્પર્ધા કરે છે, જેથી મુખ્ય પાકની વૃદ્ધિ સારી રીતે થતી નથી. જેથી મુખ્ય પાકની વૃદ્ધિ સારી રીતે થતી નથી. કેટલાક નિંદણ જે છે તે લણણીમાં પણ વિક્ષોભ ઉભો કરે છે. લણણી આના પછીનો ટોપિક છે, એમાં આપણે વધારે અભ્યાસ કરીશું. ટૂંકમાં આપણે લણણી એટલે શું આપણે તમને કહી દઉં કે લણણી એટલે કે જ્યારે પાક પૂર્ણ પરિપક્વ થઈ જાય ત્યારે તેને મૂળ સહિત ઉખાડવું અથવા તો જમીનની નજીકથી તેને કાપવાની જે પ્રક્રિયા છે તેને લણણી કહેવામાં આવે છે. તો આ નિંદણ જે છે તે લણણી સમયે પણ વિક્ષોભ ઉત્પન્ન કરે છે. વિક્ષોભ ઉત્પન્ન કરવું એટલે કે નડતર રૂપ થવું. હવે જ્યારે આપણે લણણી સમયે મુખ્ય પાક કાપવાનો હોય તો એમાં નિંદણ હોય તો આપણે મુખ્ય પાક જે છે તેને સારી રીતે કાપી શકતા નથી. અને ઘણા બધા નિંદણ એવા હોય છે કે જે મનુષ્ય અને પ્રાણી માટે એક ઝેર સમાન ગણવામાં આવે છે. એટલે કે એવા નિંદણ કે જેને ખાવાથી મનુષ્ય અને પ્રાણી મૃત્યુ પણ થઈ શકે છે. એટલા માટે નિંદણ જે છે તેને દૂર કરવું આવશ્યક છે. તો નિંદણને દૂર કરવા કેવાય, તેની વૃદ્ધિને નિયંત્રિત કરવા કેળું વિભિન્ન એટલે કે જુદી જુદી પદ્ધતિઓ અપનાવે છે. તો પાક ઉગાડતા પહેલા ખેતરમાં ખેડ કરવી એવી પદ્ધતિ પણ અપનાવે છે. પાક ઉગાડતા પહેલા ખેતરમાં ખેડ કરવી, તો આપણે સૌથી પહેલા લેક્ચરમાં અભ્યાસ કરી ગયા હતા કે ખેતરમાં હળ ચલાવવું. તો હળ ચલાવવામાં હળ ચલાવવાથી શું થાય, તો કે નિંદણ જે છે તે મોટા ભાગે નિંદણ જે છે તે મૂળ સહિત ઉખડી જાય અને સુકાઈ જાય, સુકાઈને જમીનમાં પડી જાય. તો નિંદણ દૂર કરવા માટે ખેડૂતો અલગ અલગ પદ્ધતિ અપનાવે છે. તો નિંદણ દૂર કરવાની પદ્ધતિ કે જે ખેડૂત અપનાવતા હોય, તો સૌથી પહેલું કે પાક ઉગાડતા પહેલા ખેડ કરવી. પાક ઉગાડતા પહેલા ખેડ કરવી જેનાથી નિંદણ જે છે તે દૂર થઈ શકે છે. ત્યારબાદ જે છે તે છે કે નિંદણના જે પુષ્પ ઉદ્ભવે તે બીજ બને તે પહેલા નિંદણને દૂર કરવું યોગ્ય છે. હવે નિંદણમાં પુષ્પ અથવા તો બીજ બને તે પહેલા નિંદણને દૂર કરવું જોઈએ. શા માટે? તો નિંદણમાં પુષ્પ કે બીજ બની જાય અને પછી જો તમે એને મૂળ સહિત ઉખાડો તો શું થાય? ચાલો એ તો સુકાઈ જાય અને જમીનમાં ભળી જાય, પરંતુ જે ફૂલ છે કે બીજ છે તે જમીનમાં ફરીથી વરસાદ આવે અને જ્યારે એને પાણી મળે ત્યારે ફરીથી તે ઉગી શકે છે. એટલા માટે નિંદણને દૂર ક્યારે કરવું જોઈએ, તો કે નિંદણમાં ફૂલ કે બીજ આવે એ પહેલા નિંદણને દૂર કરવું જોઈએ. તો નિંદણમાં ફૂલ કે બીજ આવે તે પહેલા તેને દૂર કરવું જોઈએ. તો નિંદણમાં ફૂલ કે બીજ આવે તે પહેલા નિંદણને દૂર કરવું જે છે તે આવશ્યક ગણવામાં આવે છે. તો સમયાંતરે નિંદણને જમીન નજીકથી કાપવામાં તો મૂળ સહિત જાતે ઉખાડી નાખવામાં આવે છે. જમીન નજીકથી નિંદણ
એને કાપી નાખવાનો અથવા તો મૂળ સહિત એને ઉખાડી લેવાનો. તો આ કાર્ય કરવા માટે એક સાધન વપરાય છે જેને ખુરપી કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? ખુરપી. અને બીજું એક સાધન છે, તે છે વાવણી અથવા તો સીડ ડ્રિલ. સીડ ડ્રિલ વડે પણ તમે આ કાર્ય કરી શકો છો. તો નિંદણને જમીન નજીકથી કાપવું અથવા મૂળ સહિત ઉખાડવામાં આવે છે. આ કાર્ય કરવા માટે કયું સાધન વપરાય? ખુરપી. આ કાર્ય કરવા માટે ખુરપીનો ઉપયોગ થાય છે. આ કાર્ય કરવા માટે શાનો ઉપયોગ થાય? તો કે ખુરપીનો ઉપયોગ મોટા ભાગે ખેડૂતો છે તે કરતા હોય છે. અને બીજું એક સિલ્ડર એટલે કે વામણીઓ જે છે તેનો પણ ઉપયોગ કરવામાં આવે છે. તો નિંદણની કેટલા રસાયણોની મદદથી દૂર કરવામાં આવે છે? નિંદણની કેટલા રસાયણોની મદદથી પણ દૂર કરવામાં આવે છે જેને શું કહેવામાં આવે છે? નિંદણ નાશક. શું કહેવામાં આવે છે? નિંદણ નાશક, એટલે કે નિંદણનો નાશ કરનાર. તો કેટલાક રસાયણોની મદદથી પણ નિંદણને દૂર કરવામાં આવે છે? કેટલાક રસાયણોની મદદથી નિંદણને દૂર કરવામાં આવે છે જેને નિંદણ નાશક કહે છે. ફરીથી તમને પ્રશ્ન પૂછવામાં આવે કે નિંદણ નાશક એટલે શું? તો નિંદણને કેટલાક રસાયણોની મદદથી દૂર કરવામાં આવે છે જેને નિંદણ નાશક કહે છે. એમાં નિંદણ નાશક આપણી પાસે એક છે જેનું તમને નામ આપેલું છે પાઠ્ય પુસ્તકમાં કે 2,4-D. તો નિંદણ નાશક તરીકે શેનો ઉપયોગ કરવામાં આવે છે? 2,4-D. આ શું છે? તો કે નિંદણ નાશક છે. આ એક રસાયણ છે. 2,4-D ખાસ યાદ રાખજો. તો 2,4-D નિંદણ નાશક જે છે તેના વડે નિંદણને દૂર કરવામાં આવે છે. અને આ 2,4-D જે છે તે એક રસાયણ છે, બરાબર, જેના વડે નિંદણને તમે દૂર કરી શકો છો. તો આ ખેતરમાં 2,4-D દવા જે છે તેનો છંટકાવ કરવામાં આવે છે. અને એ છંટકાવ કરવા માટે સ્પ્રે પંપનો ઉપયોગ કરવામાં આવે છે. તો તમે ઘણી બધી વખત ખેડૂતોને ખેતરમાં દવાનો છંટકાવ કરતા જોયા હશે. તો એના પાછળના ભાગમાં જે લગાડેલો હોય છે તે સ્પ્રે પંપ, અથવા તો આપણે ઘણી બધી વખત ખાલી એને પંપ પણ, દવા છંટકાવનો પંપ પણ કહેતા હોય છે. તો એનો ઉપયોગ જે છે એ 2,4-D નિંદણનાશક જે છે દવા, એમાં એને યોગ્ય પ્રમાણમાં પાણી અને યોગ્ય પ્રમાણમાં દવા ઉમેરીને એક સ્પ્રે પંપમાં ભરવામાં આવે છે. અને પછી તેને ફુવારા સ્વરૂપે જે છે ખેતરમાં છંટકાવ કરવામાં આવતો હોય છે, જેનાથી નિંદણ જે છે એ નાશ પામે છે. તો નિંદણનો વાનસ્પતિક વૃદ્ધિના સમયે પુષ્પ અને બીજ બનતા પહેલા નિંદણનાશકનો છંટકાવ કરવામાં આવે છે. અને નિંદણનાશકના છંટકાવથી ખેડૂતના સ્વાસ્થ્ય પર પણ ઘણી બધી અસર પડી શકે છે. જે ખેડૂત સ્પ્રે પંપની મદદથી દવાનો છંટકાવ કરતો હોય, નિંદણનાશકનો છંટકાવ કરતો હોય, તો તેના શરીર પર પણ અસર થઈ શકે છે. એટલા માટે ખેડૂત જ્યારે સ્પ્રે પંપની મદદથી દવાનો છંટકાવ કરે ત્યારે તેનું નાક અને મોં આ જે છે તે કોઈ પણ કપડાથી અથવા તો રૂમાલથી તેને બાંધવું પડે છે. જો તે દવા તેના શ્વાસોશ્વાસની ક્રિયામાં આવે તો ખેડૂત જે છે તે બેભાન પણ થઈ શકે છે અને મૃત્યુ પણ થઈ શકે છે. એટલા માટે એના શરીરમાં અંદર આ દવા પ્રવેશે નહીં, એટલા માટે તે મોઢું અને નાક જે છે તે રૂમાલ અથવા તો કોઈ પણ કાપડથી તે ઢાંકવું પડે છે. તો અહીંયા આપણે નિંદણથી રક્ષણ જે છે તે ટોપિક આપણો અહીંયા પૂર્ણ થાય છે. ફરીથી આપણે આ બધા બધા જોઈએ કે સૌથી પહેલા નિંદણ એટલે શું. તો મુખ્ય પાક સાથે ઉભી નીકળતી બિનજરૂરી વનસ્પતિને નિંદણ કહે છે. ત્યારબાદ નિંદણ દૂર કરવાની જે પ્રક્રિયા છે તેને નિંદામણ કહે છે. નિંદામણ એટલે શું? નિંદણ દૂર કરવાની પ્રક્રિયાને નિંદામણ કહે છે. નિંદામણ આવશ્યક છે કારણ કે તે પાણી, પોષક દ્રવ્યો,
प्रकाश वगैरह साथे मुख्य भाग साथे स्पर्धा करे छे, जेथी मुख्य भाग ने वृद्धि सारी થઈ શકતી નથી। ત્યાર પછી નિંદણ દૂર કરવાની પદ્ધતિ આપણે જોઈએ। તો પાક ઉગાડતા પહેલા ખેડ કરી, તો પાક ઉગાડતા પહેલા તમે ખેડ કરો, એનાથી તમે નિંદણ જે છે તેને દૂર કરી શકો છો। ત્યારબાદ નિંદણમાં ફૂલ કે બીજ આવે તે પહેલા તેને દૂર કરવું આવશ્યક છે, કારણ કે જો ફૂલ અને બીજ આવી ગયા પછી જો તમે નિંદણને દૂર કરો તો એનો કોઈ અર્થ છે નહીં, કારણ કે બીજ જે છે તે જમીનમાં ફરીથી ઉગી શકે છે। ત્યાર પછી કે નિંદણને જમીન નજીકથી કાપવું અથવા તો મૂળ સહિત ઉખાડવું, મૂળ સહિત ઉખાડવું અથવા તો એને જમીનની નજીકથી કાપવું, એ કાર્ય જે છે તે ખુરપીની મદદથી કરવામાં આવે છે। ખાસ યાદ રાખજો, આ કાર્ય જે છે તે ખુરપીની મદદથી કરવામાં આવે છે। કેટલાક રસાયણોની મદદથી પણ નિંદણને દૂર કરવામાં આવે છે, જેને નિંદણનાશક કહે છે। તો આપણને એક નિંદણનાશક આપેલું છે 2,4-D, કે જે યોગ્ય પ્રમાણમાં 2,4-D જે નિંદણનાશક છે તે યોગ્ય પ્રમાણમાં પાણી લઈને તેને સ્પ્રે પંપમાં ભરવામાં આવે છે અને ફુવારા સ્વરૂપે ખેતરમાં છંટકાવ કરવામાં આવે છે। જે છંટકાવ કરતી વખતે ખેડૂતોને ઘણું બધું ધ્યાન રાખવું પડે છે, કારણ કે એના સ્વાસ્થ્યને હાનિ પણ પહોંચી શકે છે। એટલા માટે જ્યારે ખેડૂત આ ક્રિયા કરતો હોય ત્યારે પોતાનું મુખ અને નાક જે છે તે રૂમાલ અથવા તો કોઈ પણ કાપડથી ઢાંકવું આવશ્યક છે।